ઉધનામાં જાહેર શૌચાલયના કમ્પાઉન્ડમાંથી બાબુ પવાર નામના 24 વર્ષીય યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. ઘટના સ્થળેથી પોલીસને એક રેમ્બો છરો પણ મળી આવ્યો છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા જાહેર શૌચાલયના કમ્પાઉન્ડમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. ઉધના સ્થળેથી પોલીસને એક રેમ્બો છરો પણ મળી આવ્યો છે. લોહીના ખાબોચિયામાં પડેલો મૃતદેહ તપાસ બાદ બાબુ પવાર નામના 24 વર્ષીય યુવકનો હોવાનું બહાર આવ્યું છે. બાબુ ઉધના પટેલનગરનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. જો કે હત્યા પાછળનું કોઈ કારણ હત્યા વિશે હજી પોલીસ દૂર હોવાનું કહી શકાય છે. જી, આપનું નામ? મારું નામ સાહેબ ગણેશ રતન એસી છે ને મારું રહેવાનું ઉધના પટેલનગર. શું ઘટના થઈ હતી? કોણ હતું સાહેબ? અરે સાહેબ, એમાં એવું છે કે હું રાતના ઊંઘેલો હતો ઘરે, તો સવારે 6:30 વાગે એક છોકરો આવ્યો મારા ઘરે ઉઠાવવા કે તારા બનાવીને ભાઈ કોઈ ચક્કુ મારીને રોડ પર એ પડેલો છે ને એનું કંઈ મર્ડર કરી દીધું એમ કરીને. પછી અમે ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા ને પછી ત્યાંથી આવી જ્યાં પછી અમે મેડિકલ કોલેજ આવ્યા છે ને પછી કંઈ જે કોઈ બી આરોપીઓ હોય, સીસીટીવી ફૂટેજ છે પોલીસ પાસે, તો જે કોઈ બી આરોપી હોય તો એ લોકોની ધરપકડ કરી ને અમને ન્યાય આપે ને કાયદેસરની કાર્યવાહી કરે એ મેં એમ કમિશનર સાહેબથી ઉમેદ રાખું છું. શું કારણ હતું કંઈક જાણવા મળ્યું? ના સાહેબ, કંઈ જ કારણ હજુ ખબર નથી. શું કામ કરતો હતો? તમારા બનવાનું નામ શું? મારું બનવાનું નામ સાહેબ વિશાલ ગણપત પવાર હતું ને એ જોબ રિક્ષા ડ્રાઇવિંગ કરતા હતા સાહેબ.